છઠ્ઠા પીરિયડ વખતે વિદ્યાર્થી મિત્રો આ વિધેય શોધીને લાવશે. મેં જેવી રીતે એક્ઝામ્પલ તમને બતાવ્યો છે એ જ રીતના એક્ઝામ્પલ પ્રમાણે તમે પણ બીજા એક્ઝામ્પલ કરી શકો છો. અને આપણે સર જોડે હવે નેક્સ્ટ લેક્ચરમાં આ વિધેયથી આગળ જઈશું, જેનું સામાન્યકરણ અને એનાથી આગળ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે સર જે બતાવતા હતા આપણને કે હાઇડ્રોજન પરમાણુની જે વિધેય છે એની જે અક્ષ છે એને માટે આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરી શકીએ, તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એના ઉપર અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે કંઈ તમે ભણ્યા છો એના પર ફરી થોડું રિવિઝન કરજો, અને સરે જે સરળતાથી આપણને સમજાવ્યું એવી રીતે આપણે આશા રાખીએ કે આપણે હાઇડ્રોજન પરમાણુની થિયરી પણ સમજી શકીશું.